વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ. તમે ચેનલ જોઈ રહ્યા છો, જુઓ અને આશીષ પામો. આવો પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી ઈશ્વરના નામે પ્રાર્થના કરું છું, તારા પસંદ કરેલા લોકો જયારે અત્યારે વિડીયો જોઈ રહ્યા છે, વચનો સાંભળી રહ્યા છે, તમારા પવિત્ર આત્માની મદદ મળે અને ઈશ્વરીય શાંતિનો તારા લોકો અનુભવ કરે. પવિત્ર આત્માની મદદ મળે મારી પ્રાર્થના છે. આવો પવિત્ર આત્મા સાથે મળીને કામ કરીએ. ઈસુ અમારા પ્રભુના નામે માંગીએ છે, આમેન. વિષય છે ઈશ્વરીય શાંતિ. માણસો શાંતિ આપે થોડી રહે, થોડા સમયને માટે રહે, પરંતુ જયારે પરમેશ્વર શાંતિ આપે છે એ કાયમના માટે બનેલી રહે છે. તેથી માઠી 11મો અધ્યાય તેની 28મી કલમ જુઓ. ઓ વૈતૃ કરનારાઓ તથા ભાણથી લડાયેલાઓ, તમે સગરા મારી પાસે આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યહૂદીઓને કહ્યું, ઓ વૈતૃ કરનારાઓ તથા ભાણથી લડાયેલાઓ. હવે ભાણથી લડાયેલા હોય, વૈતૃ કરતા હોય, પરિશ્રમ કરતા હોય, એના જીવનમાં શાંતિ નહીં હોય, એના જીવનમાં શાંતિ નહીં હોય. કેમ કે તેઓ વૈતૃ કરતા હોય, દરેક પ્રકારના ભારથી લડાયેલા હોય, એના જીવનમાં શાંતિ હોતી નથી. એને શાંતિની જરૂર છે. અને ઈશુએ કહ્યું, મારી શાંતિ હું તમને આપીને જાઉં છું. જગત આપે છે એ થોડા સમયને માટેની શાંતિ છે, પણ જો દેવ તરફથી શાંતિ આવે છે એ અલૌકિક છે, એ સદાની શાંતિ છે. કલમ 11:28 માંથી લખેલી સ્વાર્તા. ઓ વૈતૃ કરનારાઓ તથા ભારથી લડાયેલાઓ, તમે સગરા, બહુવચન છે, તમે સગરા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. વિસામાનો મતલબ શાંતિ, સુમેર, સલામતી, દિલાસો, આંખના આંસુને લૂછી નાખવાની બાબતો. ઈશ્વરીય શાંતિ. ઓ વૈતૃ કરનારાઓ, ભારથી લડાયેલાઓ, તમે સગરા મારી પાસે આવો. ઈસુ મને તમને આજે પ્રભુ બોલાવી રહ્યો છે, હાક મારીને બોલાવે છે, મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ. મારા પ્રિયજનો, આપણા ઘરમાં કદાચ શાંતિ ના હોય, પતિ પત્નીમાં શાંતિ ના હોય, બાળકોમાં શાંતિ ન હોય, અને કામ ધંધો મહેનત મજૂરી કરતા હોય ત્યાં શાંતિ ના હોય, પણ દેવ તેના લોકોને અલૌકિક શાંતિ આપે છે, અને તે શાંતિ છે ઈશ્વરીય શાંતિ. બાઇબલને ખોલીએ, યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય તેની 27મી કલમ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 27મી કલમ. જો બની શકે, તમારી પાસે બાઇબલ છે, બાઇબલ ખોલો, અને બાઇબલ ખોલીને જે વચનો શીખવામાં આવે ને સમજીએ. અગર નોટબુક હોય તો લખી લઈએ. અગર જે વિષય તમે જુઓ છો, કેટલાય એવા ઊંડા વિષયો છે જે કદાચ ના સમજાય, તો પર પવિત્ર આત્માની મદદ માંગજો, તે તમને શીખવાશે. યોહાન 14:27 કલમને જુઓ, હું વાંચું છું. હું તમને શાંતિ આપીને જાઉં છું, યાને કે આ પૃથ્વી પર યહૂદી પેઢીમાંથી તારનાર પ્રભુ યીશુ આવ્યા અને માનવ જાતના પાપ અપરાધને માટે, ધ્યાનથી સાંભળજો, માનવના પાપ અપરાધને માટે પ્રભુ ઈસુએ આરાન ઉભલાકરા પર બલિદાન આપ્યું, પણ એનો કોઈ જીવ લઈ શક્યો નહીં. લોહી તો વેવડાવ્યું, હાથે પગે ખીલા થોકાવ્યા, માથા પર કાંટાનો મુંગટ મૂક્યો, એના જીવને કોઈ લઈ શકે નહીં. તેને કહ્યું, મારો જીવ આપવાનો પણ અધિકાર મને પિતાની પાસેથી મળેલો છે, લેવાનો પણ અધિકાર મને પિતાની પાસેથી મળેલો છે, મારા જીવને કોઈ લઈ શકતું નથી. એ મરણ પામ્યો, મરી નથી રહ્યો. જ્યારે ક્રુસ પર હતો, વધ સ્તંભ પર,
शैतान ने, एना राज्य ने, एना अधिकार ने तोड़ी पाड़िया, तमाम दुष्टात्मा ने खंखेड़ी नाख्या, તેઓને ખુલ્લામ ખુલ્લા જાહેર ઉઘાડા પાડ્યા. આખરે તેને કહ્યું, મારો આત્મા તારા હાથમાં સોંપો છો. મરણ પામ્યો, એના શરીરને ઉઠાડીને નહીં મૂકેલા એવા કબરમાં મૂક્યો. 3 રાત 3 દિવસ કબરમાં પડી રહ્યો. શરીરને ના કીડા પડ્યા, ની શરીર ગંધાઈ ઉઠ્યું, ની કોહવા લાગ્યું. ત્રીજે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા થયા, અને જીવતા થાય નરકના પાયાને તેના હિલાવી નાખ્યા, તમામ દુષ્ટાત્માને તેને ખંખેરી નાખ્યા, મૃત્યુ પર વિજય મેળવીને પાછા ઉઠ્યા. એની કબર ઉઘડી ગઈ, એની બંધ કબર ઉઘડી ગઈ, મરેલા માંથી સજીવન થયા. તેના શિષ્યોને કહ્યું, શું કહ્યું? હું તમને શાંતિ આપીને જાઉં છું. હવે આપણે વિચાર કરીએ, ઘણો વિચાર કરીએ. ઈસુએ વચન આપી દીધું છે, મારી શાંતિ તમને આપીને જાઉં છું. હા, અગર જો આ વચન તમે માની લો, એને ગ્રહણ કરો, એના પર મનન કરો, ત્યારે એનો દિવ્ય પ્રકાશ, એનો ભેદ સમજાશે કે ખરેખર દેવે મને શાંતિ આપી છે. તેને કહી દીધું, તમને શાંતિ આપીને જાઉં છું. ફરી પાછા શબ્દ જુઓ, મારી શાંતિ હું તમને આપું છું. શબ્દો, મારી શાંતિ તમને આપું છું. શું તમને એવું લાગે છે ઘરમાં શાંતિ છે? હું તમને પૂછું છું, ઘરમાં શાંતિ છે? પતિ પત્નીમાં શાંતિ છે? કામ ધંધો મહેનત મજૂરી કરો એમાં શાંતિ છે? જે કઈ મળે છે એનાથી તમે સંતોષ છો? પ્રભુની વાત પર ધ્યાન આપો, શું કહેવા માંગે છે? હું તમને મારી શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે, સુખ આપે જગત, શાંતિ આપે જગત, મનોરંજન આપે જગત, મજા કરાવે જગત, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. યાદ રાખો, તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો, બેવા ન દો, કેમ કે હું મારી પોતાની શાંતિ તમને આપું છું, તમને આપું છું. કલમને જુઓ, યશાયાનું પુસ્તક 48:22 યશાયાનું પુસ્તક 48:22 48:22 શોધી કાઢો કલમને, 22 યહોવાએ કહ્યું છે કે દુષ્ટોને કઈ શાંતિ હોતી નથી. યશાયા એક જૂના કરારનો પ્રબોધક છે, મોટો પ્રબોધક. દુષ્ટોને કઈ શાંતિ હોતી નથી, અને એ તો ખુદ પરમેશ્વરે યશાયાને કહી દીધું, દુષ્ટોને શાંતિ હોતી જ નથી. કમાઈ કમાઈને લાવે તો પણ શાંતિ નહીં, ભૌતિક અને બધો જ આશીર્વાદ, રોટી કપડા મકાન થી લેકર બધું જ છે તોય શાંતિ નથી, કેમ કે તેનું જીવન દુષ્ટતામાં છે. અને દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે, દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે. અને તેથી બાઇબલ કહે છે, યહોવાએ કહ્યું છે કે દુષ્ટોને કઈ શાંતિ હોતી નથી. જીવનમાં પાપ હોય, પાપ તેને જંપીને બેસવા દેતું નથી. પાપ જંપીને બેસવા નહીં દે. પાપ તેના પર ધણીપણું કરે, પાપ તેના દરવાજે સંતાયેલું રહે, દુષ્ટોને શાંતિ હોતી જ નથી. પરંતુ જ્યારે તમે તારનાર પ્રભુ યેશુની પાસે અને તેના વચનો તમારી પાસે છે, તમારી પાસે શાંતિ છે, તમારી પાસે શાંતિ છે. અગર નથી શાંતિ તો મનને બદલો, અગર નથી શાંતિ તો પસ્તાવો કરો, અગર નથી શાંતિ તો વિચારોને બદલો. એ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ પર નજર કરો, એના પર નજર કરો, એ તમને પોતાની શાંતિથી ભરી દેશે. તેને કહી દીધું છે, હું તમને વિશ્રામો આપીશ,
મારી પાસે આવો, હું તમને વિશ્રામો આપીશ, હું તમને વિશ્રામો આપીશ. આંખમાંથી આંસુ પડતા છે મારા ભાઈ બહેનો, તમારા આંખમાંથી આંસુ પડતા છે, તમે રડતા છો, તમારા આંસુને લૂછવા વાળું કોઈ નથી. ઈસુ જે પ્રભુ છે એ તમારા આંસુને લૂછી નાખશે, કુપ્પીમાં લઈ લેશે, એક આંસુ તમારો નિષ્ફળ જવા દેશે નહીં, નિષ્ફળ જવા દેશે નહીં. એ તમને બાથમાં લઈને આશીર્વાદ આપશે, બાથમાં લઈને આશીર્વાદ આપશે. કલમને જુઓ, યાકોબનું પુસ્તક તેનો 3 અધ્યાય ને 16 કલમ, નવા કરારમાં બાઇબલ ખોલો, યાકોબનું પુસ્તક તેનો 3 અધ્યાય તેની 9 કલમ, હું તમારા માટે વાંચું છું, માફ કરજો, 16 કલમ, 3 અધ્યાય 16 કલમ. કેમ કે જ્યાં અદેખાય તથા ચર્ચા ચર્ચી છે, ઓ અદ્ભુત બાબત, જ્યાં અદેખાય તથા ચર્ચા ચર્ચી છે. ક્યાં ક્યાં છે? ઘરમાં છે, પરિવારમાં છે, પતિ પત્નીમાં છે, તમારા પોતાના જીવનમાં છે. અદેખાય તથા ચર્ચા ચર્ચી છે, ત્યાં ધાંધળ તથા દરેક દુષ્કર્મ છે, દુષ્ટના કામ પણ છે. કેમ કે જ્યાં ચર્ચા ચર્ચી છે, જ્યાં અધિકાર છે, અદેખાય છે, જ્યાં ધાંધળ છે, ત્યાં દુષ્કર્મ પણ છે. દુષ્કર્મ એટલે વધારે ને વધારે દુષ્ટતાના કામ ત્યાં થતા હોય છે. જ્યાં અદેખાય હોય છે, જ્યાં ચર્ચા ચર્ચી હોય છે, જ્યાં ધાંધળ છે, ત્યાં દરેક દુષ્કર્મ પણ છે. તેથી પ્રભુ આપણને સમજાવે છે, હે મારા દીકરા, મારા શબ્દ ઉપર લક્ષ આપ. ભજનકાર દાઉદ ને પ્રભુએ કહ્યું, ગીત 34:5 પ્રમાણે, તેના તરફ જુઓ ને પ્રકાશ પામો, તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. પ્રભુ આપણા મુખને કદી પણ ઝાંખા પડવા દેશે નહીં, કદી ઝાંખા પડવા દેશે નહીં. કલમ ને જુઓ, નીતિવચન 12:25 કલમ, નીતિવચન પુસ્તક 12 તેની 25 કલમ, હું તમારા માટે વાંચું છું, 25 કલમ જુઓ. પોતાના મનની ચિંતા માણસને વાંકા વાળી દે છે, પણ માયારૂ શબ્દો તેને ખુશ કરે છે. આપણા પોતાના મનની અંદર ચાલતા વિચારો માણસને વાંકા વાળી દે છે, પણ જ્યારે મન શુદ્ધ થઈ જાય છે, પાવન થઈ જાય છે, ત્યારે યાદ રાખો તેના હૃદયને પણ ખુશ કરી નાખે છે. માયારૂ શબ્દો તેના હૃદયને ખુશ કરી નાખે છે. માયારૂ શબ્દો ચિંતાને દૂર કરી દે છે, ચિંતાને દૂર કરી દે છે. કેમ કે માણસના મનની ચિંતા તેને વાંકો વાળી દે છે, પણ જો કોઈના માયારૂ શબ્દ મરી જાય યા પ્રભુ તરફથી માયારૂ શબ્દ મરી જાય, તેના આત્માને ખુશ કરી નાખે છે. નીતિવચન પુસ્તક તેનો 13 અને 12-19 સુધી જુઓ, હું વાંચું છું. આસ્થાનું ફળ મરવામાં વિલંબ થયાથી અંતકરણ ઝૂરે છે, પણ ઈચ્છાનું ફળ મરે છે ત્યારે તે જીવન વૃક્ષ પણ છે. ઈચ્છા નું ફળ મરે છે ત્યારે તે જીવન વૃક્ષ છે, જીવનનું વૃક્ષ છે. કલમ 13, વચનને તુચ્છ ગણનારનો નાશ થાય છે. જે પરમેશ્વરના વચન મરે છે એ વચનને ક્યારે પણ તુચ્છ ગણવા જોઈએ નહીં, પણ આસ્થાનું આજ્ઞાનું ભય રાખનારને બદલો મળશે, આજ્ઞાનું ભય રાખનારને બદલો મળશે. કલમ 14, મોટના ફાંડાઓમાંથી છૂટી જવાને માટે જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે. મોટના ફાંડામાંથી છૂટી જવાને માટે જ્ઞાનીનું શિક્ષણ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ્ઞાની છે, એના શિક્ષણની આપણને જરૂર છે. કેમ કે ત્યાંથી જીવનનો ઝરો વહે છે. કલમ 16, પ્રત્યેક ડાયો માણસ બુદ્ધિથી કામ કરે છે, પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ ફેલાવે છે. ડાયો માણસ ખડક પર ઘર બાંધે છે, પણ મૂર્ખ રેતી પર બાંધે છે. બંનેઓને સપાટા લાગે, પણ જે ખડક પર બંધાયેલું ઘર એ ટકી રહે છે, મૂર્ખનું ઘર નષ્ટ થઈ જાય છે. કલમ 17, દુષ્ટ ખેપીઓ જ્ઞાનમાં પડે છે, દુષ્ટ ખેપીઓ જ્ઞાનમાં પડે છે. કેમ કે દારૂડિયાઓ જુઓ ને તમે, પુષ્કળ ખેપ મારતા હોય અને ખેપિયાઓને
તમે સારી રીતે જાણો છો એ હાનિમાં પડે છે, પણ વિશ્વાસુ એલચી આરોગ્ય રૂપ છે. જે વિશ્વાસુ છે, પરમેશ્વરના વચનને માને છે, એના માટે આરોગ્ય છે. જે શિખામણનો ત્યાગ કરે છે તેને દરિદ્રતા તથા ફજીતી મળશે, પણ જે ઠપકાને ગણકારશે તે માન પણ પામશે. એ માન પામતો જશે. આગળ જુઓ કલમ 19, ઈચ્છાની તૃપ્તિ આત્માની મીઠી લાગે છે. ઈચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે, પણ દુષ્ટતાથી દૂર રહેવું એ મૂર્ખોને ફાંડારૂપ છે. એ દુષ્ટો તાથી દૂર રહેવું એ મૂર્ખોને ફાંડારૂપ છે. મૂર્ખો દુષ્ટતાથી દૂર રહેતા નથી, પણ વધારે દુષ્ટતામાં ખેંચાતા જાય છે. પરંતુ ધન્ય છે પ્રભુના પવિત્ર નામને, પરમેશ્વરના વચનો આપણે સાંભળીએ છીએ અને વચનો પર ધ્યાન આપીએ છીએ. પરમેશ્વર આપણી બધી ઈચ્છાને તે પૂરી કરે છે. કલમને જુઓ, ગીત શાસ્ત્રનું પુસ્તક 6th અધ્યાય તેની 6th કલમ હું વાંચું છું. હું નિશાસા નાખીને થાકી ગયો છું, દર રાતે હું મારા પલંગને પલાળું છું, હું આંસુથી મારા બિછાનાને ભીંજવું છું. ભજનકાર ડાઉટ કહે છે, નિશાસા નાખીને હું થાકી ગયો છું. અમારા પ્રિય ભાઈ બહેનો, રાતે ને દિવસે કદાચ આંખમાંથી આંસુ પડતા હોય, બિછાનું પીડા જતું હોય, એવી બાબતો થતી હોય, પરંતુ પ્રભુએ કહ્યું છે, આવ મારા દીકરા, હું તને વિશ્રામો આપીશ, હું તારા આંખના આંસુને લૂછી નાખીશ, હું તને સાંત્વના આપીશ. એ પ્રભુ પોતે મને તમને બોલાવે છે, કેમ કે તેને કહ્યું છે, મારી શાંતિ હું તમને આપીને જાઉં છું. ગીત શાસ્ત્ર નું પુસ્તક 143 અધ્યાય 3 અને 4 ગીત શાસ્ત્રનું પુસ્તક 143 અધ્યાય 3 અને 4 કલમ. કેમ કે શત્રુઓ મારા આત્માને સતાવ્યો છે, તેણે મારા જીવને ભૂમિ સાથે દબાવી દીધો છે, તેણે મને ઘણા દહાડા પર મોયરાની પેઠે અંકાળમાં પૂર્યો છે. માટે મારો આત્મા મુંજાઈ ગયો છે અને મારું અંતકરણ સ્પષ્ટ થઈ ગયું છે. પરંતુ પરમેશ્વરનું વચન 100% સત્ય છે, જે આપણા આંખના આંસુને લૂછી નાખે છે. કદાચ આપણે પાપમાં ઘેરાઈ ગયેલા હોય, દુષ્ટતામાં ઘેરાઈ ગયેલા હોય, અનેક પ્રકારની સતાવણીથી પરેશાન થઈ ગયા હોય, યા તો દુઃખ અને બીમારી ત્રાસ આપતી હોય, પરંતુ પરમેશ્વરનું વચન એને પોતે શાંતિ આપે છે. પોતે શાંતિ આપે છે. તેની મીખા 5th અધ્યાય અને 5મી કલમ મીખાનું પુસ્તક 5th અધ્યાય તેની 5મી કલમ જુઓ, હું તમારા માટે વાંચું છું. 5મી કલમ, એ આપણું શાંત્યા સ્પષ્ટ થશે. આપણો ટાળનાર, આપણો પ્રવેશું આપણા માટે શાંત્યાસ્પદ થશે. જ્યારે આસુરી સૈન્ય આપણા દેશમાં આવશે ને જ્યારે તે આપણા મહેલોમાં ફરશે, ત્યારે આપણે તેની સામે 60 બાળકોને તથા 8 સરદારો ઉભા કરીશું. રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ આપણને જયવંત કરતા પણ વધારે જયવંત બનાવતો જશે. એ આપણને શાંત્યાસ્પદ આપશે, શાંતિથી ભરપૂર કરશે. તેની પાસે શાંતિ છે, શાંતિનો પ્રવાહ વહેશે, અને આપણા ઘરની અંદર, આપણા પરિવારની અંદર, આપણા કુટુંબની અંદર, પતિ પત્નીની અંદર, બાળકોની અંદર શાંતિનું પ્રમાણ છવાયેલું રહેશે. જે ઘરમાં જાઓ તે ઘરના તમે એમ કહો, આ ઘરમાં શાંતિ થાઓ. આવો મારા પ્રિયજનો, એ શાંતિનો સરદાર છે, એને આપણે વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ. ઓ મારા જીવનના સ્વામી, તમારા દીકરા ઈસુ મસીહના નામે પ્રાર્થના કરું છું. જે મારા પ્રિય ભાઈઓ એ વચન સાંભળ્યા છે, જો તેના આંખમાંથી આંસુ પડે છે, તેઓ રૂડન કરે છે, તેઓના આંખમાંથી આંસુ પડે છે, ઘરમાં પ્રોબ્લેમ છે, પરિવારમાં પ્રોબ્લેમ છે, પતિ પત્નીમાં પ્રોબ્લેમ છે, હે દયાના પ્રભુ, કૃપા કરો, તારા સામર્થ્યને વહેતું કરો, બંધનને તોડી નાખો. તમામ અંધકારની શક્તિની સુના નામની અંદર બાંધી નિષ્ક્રિય કરું છું લોર્ડ. હાલેલુયા. હે ઈશ્વર, તારી શાંતિ દરેકના ઘરોમાં ઉતરી આવે. તમે કહ્યું છે, મારી પાસે આવો, હું તમને દિલાસો આપીશ. હે મારા પ્રભુ ને મારા દેવ, દરેકને આંસુ લૂછી નાખો, દરેકને દિલાસો આપો, દરેકને બાથમાં લઈને આ દિલાસો આપો, તેઓના આંસુને લૂછી નાખો, મારી પ્રાર્થના છે. અને હે પ્રભુ, તમારી દિવ્ય શાંતિથી ભરપૂર કરો. તમે કહ્યું છે, મારી શાંતિ હું તમને આપીને જાઉં છું, જેમ જગત આપે છે તમને નથી આપતો, મારી પોતાની શાંતિ હું તમને આપું છું,
મારા પ્રભુ ને મારા દેવ, દરેક ભાઈ બેન દીકરો દીકરી જેઓ પ્રભુ અત્યારે વચન સાંભળી રહ્યા છે, તેઓના જીવનની અંદર પુષ્કર મહોત અંશે કામ થાય. રિખાબા સુંદરા બારી બસતોરા બારી કાલારાબા, તારી પવિત્રતાની ભરપૂર કર પ્રભુ, તારી પવિત્રતાની ભરપૂર કર પ્રભુ, તારી શાંતિની ભરપૂર કર પ્રભુ, દરેકને બાથમાં લે, દરેકને આશીર્વાદ આપ. ધન્યવાદ પ્રભુજી, તમે સાંભળ્યું બદલ આભાર, કાલાવાળા ધ્યાનમાં લીધા બદલ આભાર, ઉત્તર આપીને માટે પણ આભાર. હાલે લુયા, દોરોને છલાવ તથા પ્રભુ અમારું ઉદ્ધાર કરતા પ્રાર્થના એસુ મારા પ્રભુના નામમાં માંગુ છું, આમેન. ગોડ બ્લેસ યુ પ્રિયજનો, પ્રભુ તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે. વચનને બરાબર સાંભળજો, વચનને સાંભળજો, જો વચન સાંભળશો તો જીવનમાં બદલાણ આવશે. ગોડ બ્લેસ યુ, પ્રભુ તમને આશીષ આપે, આમેન.